वर्णीय शरमणीय दर्शनम नीचे जता मंदहास रुचिरान नाम्बुजम पूजितम सुरनरो तमरमुदा धर्मनंदन महिमीचिंते सर्वावतारी आराध्यष्टदेव भगवान स्वामीनारायण आ प्रांतना राजा धीराज धोलेरावासी मदन मोहनजी महाराज तेमज निज मंदिरमां विराजमान गुरुदेव गोपाल स्वामीना संस्थापित एवा कष्टभंजन देव व्यासासने विराजमान शास्त्रीजी ब्रह्मी संतो वाला भक्तो जय स्वामीनारायण जय वाला भक्तो गुरुदेव गोपालन स्वामी महाराज ने साथे प्रगट थया अने जीव प्राणीना दुख हरवाने माटे कष्ट कापाने माटे एमने कष्टभंजन देव पधार्या स्वामी जहाँ जहाँ हनुमानजी महाराज ने स्थापना करी छे ત્યાં ત્યાં તે હનુમાનજી મહારાજનો અદ્ભુત પ્રતાપ આજે પણ આપણને પ્રગટ દેખાય છે. આ કમિયાળા ગામ પ્રસાદીનું ગામ છે. અહીંયા 2 મહિના સુધી ગુરુદેવ મુક્તાનંદ સ્વામી નિવાસ કરીને રહ્યા છે. 32 વખત ભગવાન શ્રી હરિ પધાર્યા છે અને હાલના ભક્તોની ભૂખ ભાંગવાને માટે એના કષ્ટ ભાંગવાને માટે ગુરુદેવ ગોપાળાયન સમયે કષ્ટભંજન દેવ પધરાવ્યા છે. પણ યાદ રાખો, કોઈ પણ તીર્થ હોય એ પુરુષની રાહ જોતું હોય છે. આપણા સંપ્રદાયની અંદર અને દેશમાં એવા કેટલાય ધાર્મિક મહાન તીર્થો જે સુષુપ્તિમાં પડ્યા છે એ કોઈ મહાપુરુષની રાહ જોતું હોય છે. અને મહાપુરુષ જ્યારે આવે ત્યારે એમની જે પ્રતાપ છે એ પ્રગટ થતો હોય છે. ગોપાળાનંદ સ્વામીના પધરાવેલા હનુમાનજી આટલા પ્રતાપી હનુમાનજી એ હરિપ્રસાદ સ્વામીની રાહ જોતા હતા એ આવી ગયા છે. અમારા શાસ્ત્રીજી સંપ્રદાયની જે ક્રીમ છે એ માયલા એક છે, જે સારા સંસ્કૃતના વિદ્વાન છે, અંગ્રેજી પણ સારું બોલી શકે છે, સાધુતાએ યુક્ત છે અને મોટા સદગુરુના કૃપા પાત્ર છે, મદન મોહનજી મહારાજના લાડકા છે, સંપ્રદાયનું નૂર છે, સંપ્રદાયનું ઘરેણું છે. આટલા મોટા હાથી જેવા એક વિદ્વાન સંત અહીંયા આવ્યા છે ત્યારે આ મંદિર મને આજે એવું દેખાય છે કે જેમ જેમ દ્વારકા અને ડાકોર, દ્વારકા અને ડાકોર છે એ રીતે સારિંગપુર અને કમિયાળા થઈ છે. જે કોઈ સારિંગપુર આવશે અહીંયા દર્શન કરવા આવશે, અહીંયા જે દર્શન કરવા આવશે એ સારિંગપુર જ છે. કેટલું અદભુત સ્વરૂપ છે. મેં તો મારા ગુરુજી જયારે હું સાધુ થયો ગુરુજીની સાથે અહીંયા મદન મારા ગુરુજી જયારે ધોલેરાના મહંત હતા મારી નાની ઉંમર ત્યારે એકવાર અહીં આવેલો અને ત્યાર પછી મેં જો વ્યવસ્થિત દર્શન કર્યા કેટલું સુંદર સ્વરૂપ છે, કેટલું સુંદર સ્વરૂપ છે, દરેકના હૃદયમાં સ્થિર થઈ જાય એવું સ્વરૂપ છે. હું શાસ્ત્રીજી મહારાજને અને એમના મંડળને ખાસ કરબદ્ધ વિનંતી કરું છું કે તમારી બધી શક્તિ, 7 સંતો છે, સાથે સાથે સંતોની શક્તિ અહીંયા લગાડી દો. ગુરુકુળોના દિવસ આથમમાં મળ્યા છે, એમાં કઈ બહુ માલ દેખાતો નથી જતા ધાડે, પણ આવા તીર્થોનો જે જીર્ણોદ્ધાર થશે એ લાખો લાખો વર્ષ સુધી અહીંયા જીવોના કલ્યાણ થશે. પૂજ્ય અમારા હરિસુભ સ્વામી એટલા દયાળુ સાધુ છે અને એમનું આ બધું મંડળ છે, એટલું સરસ ઘડાયેલું મંડળ છે. હું જ્યારથી ચેરમેન થયો ને તે પહેલાથી અમારા હરિકેશ્વર સ્વામીને વારા ઘડીએ કહું, તમે કમિયાળાનું કાંઈક કરો, કમિયાળાનું કાંઈક કરો, કમિયાળાનું કાંઈક કરો, વારા ઘડીએ કહું. એ જ્યારે જ્યારે મારી પાસે ફંડ ફાળો લેવા આવે હરિમંદિરનો ત્યારે હું કહું, તમે લઈ તો જાઓ છો પણ કમિયાળાનું હાંભ, કમિયાળાનું કાંઈક કરો. પણ દાદા એમની રાહ જોતા છે ને, તો આજે આ કમિયાળા મને બહુ મારા દાદા ગુરુ, મારા આદિગુરુ મુક્તાનંદ સ્વામી અહીંયા રહ્યા છે. અહીંયા એમનો પગ ભાંગ્યો હતો, આંબલીના હાથ ભાંગ્યો હતો, અહીંયા આંબલીના પાટા બાંધ્યા હતા. અને એ સ્થાનમાં આટલું સુંદર મંદિર જયારે થાય છે ત્યારે હું 5 લાખ રૂપિયા અમારી સંસ્થા તરફથી અહીંયા આપીશ.